જે કે ડિજિટલ એજ્યુકેશનમાં સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે ધોરણ બાર કોમર્સ વિષય એસપી એન્ડ સીસી વિભાગ બેની અંદર આપણે ચર્ચા કરીએ છીએ સેક્રેટરીયલ પ્રેક્ટિસની અંદર અને એની અંદર પ્રકરણ નંબર એક ઇશ્યુ ઓફ શેર્સ એટલે કે શેર બહાર પાડવા માટેની જે વિધિઓ છે એના માટેના જે અલગ અલગ ધ્યાનમાં રાખવાની બાબતો છે એની ચર્ચા કરીએ છીએ કયા ની અંદર આપણે ચર્ચા કરી હતી શેર વહેંચણી અંગેની વિધિ કઈ રીતે આપણે એની વહેંચણી કરવાની હોય તો જુદા જુદા આઠ તબક્કાઓની અંદર આપણે એને વહેંચી વહેંચણી કરી હતી હવે આજે જે આપણે ચર્ચા કરવાના છીએ કે શેર વહેંચણી અંગેના જે કાયદેસરના જે નિયંત્રણો છે એ નિયંત્રણોની આજે આપણે ચર્ચા કરવાના છીએ એમાં આસબા શું ભૂમિકા ભજવે છે સેબી શું શું ભૂમિકા ભજવે છે કેટલા ટકા ઓછામાં ઓછી કિંમત એને મળવી જોઈએ આમ નાની નાની જે વાતો છે એ વાતો આજે આપણે શીખવાના છીએ ભણવાના છીએ તો પ્રશ્ન નંબર પાંચ શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો મિત્રો પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો જણાવો તો આ ચાર માર્ક્સની અંદર પૂછાય તો એની અંદર આપણે અલગ અલગ ચૌદ એક મુદ્દાઓ છે કે જેની ચર્ચા આપણે કરવાની છે ચાર માર્ક્સની અંદર પૂછાય એટલે ઓછામાં ઓછા બાર મુદ્દાઓ છે એ વર્ણવવાના દસ થી બાર મુદ્દાઓ કે જેનાથી કોઈ જગ્યાએ આપણો માર્ક્સ એ કાપી ન શકે તો એની ચર્ચા કરીએ શેર વહેંચણી અંગે કંપની ધારા બે હજાર તેરમાં તેમજ સેબીની માર્ગદર્શિકા હેઠળ કેટલાક નિયંત્રણો મૂકવામાં આવેલા છે જો અહીંયા મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો હવે જે આપણે ચર્ચા કરવાના છીએ એ કંપની ધારા બે હજાર તેર મુજબ કોની માર્ગદર્શિકા કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીની માર્ગદર્શિકા હેઠળ જે નિયંત્રણો છે એની આપણે ચર્ચા કરવાના છીએ પહેલો જ ટૉપિક છે એની અંદર કે કંપની જાહેર ભરણામાં શેર વટાવથી બહાર પાડી શકશે નહીં જાહેર ભરણાની અંદર મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો જાહેર ભરણાની અંદર શેર વટાવથી બહાર પાડી શકાય નહીં એનું સમજવા માટે લઈએ કે સો રૂપિયાની કિંમતનો આપણે શેર નક્કી થયો છે તો એને વટાવથી એટલે દસ રૂપિયા દસ ટકા વટાવ તો નેવું રૂપિયે તો નેવું રૂપિયા આપણે બહાર પાડી શકીએ નહીં આપણે સો એ સો રૂપિયે જ આપણે એને બહાર પાડી શકીએ એટલે વટાવથી બહાર પાડી શકાતો નથી ત્યારબાદ જાહેર ભરણામાં છૂટક રોકાણકારો માટે કુલ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા દસ ટકા શેર અનામત રાખવામાં આવે છે આ ટોપિક આગળના ઓલાની અંદર પણ આવ્યો હતો કે છૂટક રોકાણકારો માટે દસ ટકા શેર શું કરવું પડે તો કે એને રિઝર્વ કરવા પડે અનામત તરીકે એને રાખવા પડે એટલે જાહેર ભરણામાં છૂટક રોકાણકારો જે છે જેની ઇન્કમ રકમ બે લાખથી ઓછી હોય તો આવા રોકાણકારો માટે દસ ટકા શેર અનામત તરીકે રાખવા પડે ત્યારબાદ ચર્ચા કરીએ બધા જ પ્રકારના રોકાણકારો ફક્ત આસબા કાર્ય પદ્ધતિ દ્વારા જ શેરની અરજી કરી શકશે એટલે બેંકથી જ એ શેરનો વહીવટ થઈ શકે બેન્કની અંદર જ અરજીઓ એને મોકલવામાં આવતી હોય અને એ પ્રમાણે જ આપણે આખું ને આખું શેરની અરજીઓ છે અરજીઓ કરી શકીએ એટલે બધા જ રોકાણકારો એટલે જે પણ શેર ખરીદવા માંગે છે બધાએ આસબા કાર્ય પદ્ધતિની જે મેથડ છે એ મેથડને ફોલો કરવી પડે છે ત્યારબાદ ચર્ચા કરીએ તો જાહેર ભરણું ખુલ્લું મૂક્યા તારીખથી દસ દિવસની અંદર મિત્રો ખાસ પરી ટૂંકા પ્રશ્નની અંદર પણ પૂછાય વિકલ્પની અંદર જાહેર ભરણું ખુલ્લું મૂક્યા તારીખથી દસ દિવસની અંદર શેર અરજી સ્વીકારવી કેટલા દિવસમાં તો કે દસ દિવસમાં શેર અરજી સ્વીકારવી શેરની વહેંચણી કરવી અને માન્ય શેર બજારો પર શેરની નોંધણી કરવાની પ્રક્રિયા પૂરી થવી જોઈ પૂરી થઈ જવી જોઈએ એટલે મ માત્ર ને માત્ર દસ દિવસની અંદર અરજી સ્વીકારવાની છે એની વહેંચણી કરવાની છે અને માન્ય શેર બજારોની અંદર એની નોંધણી પણ કરવાની છે આ બધી જ પ્રક્રિયા દસ દિવસમાં ફોલો કરવાની છે ત્યારબાદ જ ફાળવેલ શેરની માન્ય શેરબજારમાં લે વેચ થઈ શકશે અરજી સ્વીકારી એની વહેંચણી કરી અને માન્ય શેરબજારની અંદર નોંધણી થયા પછી ત્યારબાદ પાંચમો મુદ્દો છે શેરની અરજી કરવા માટે જે તે અરજદારનું ડીમેટ ખાતું હોવું ફરજિયાત છે મિત્રો ડીમેટ ખાતું શેરનું આજે અભૌતિક સ્વરૂપ આવી ગયું છે એટલે શેર અરજી આપણે જે કરીએ છીએ એ અરજદારે તમામે ડીમેટ ખાતું હોવું ફરજિયાત છે જો ડીમેટ ખાતું ન હોય તો આપણે એ અરજી કરી શકતા નથી હાળવેલ શેર અરજદારના ડીમેટ ખાતામાં જ જમા કરવામાં આવશે એટલે જે ડીમેટ ખાતાનો જે નંબર આપેલો છે એ નંબરની અંદર જ એ આપણા જે શેર નક્કી થયા સમજો કે શસો શેર માટે અરજી કરેલી હતી એમાંથી એકસો પચાસ મંજૂર થયા તો એકસો પચાસ આપણા જમા થાય ત્યારબાદ તો કે કે નંબરનો મુદ્દો એવું છે કે કંપનીએ બહાર પાડેલ શેરના એટલે કે જેના માટે કરાર ન હોય તેવા શેર એટલે કંપનીએ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા નેવું ટકા શેર માટે અરજીઓ મળવી જોઈએ જો નેવું ટકાથી ઓછી અરજીઓ એટલે કે લઘુત્તમ ભરણું મળે તો કંપની શેર વહેંચણી કરી શકશે નહીં તમામ શેરની અરજીઓ એને પરત કરવી પડે છે આવું ધોરણ અગિયારની અંદર પણ આપણે શીખીને આવ્યા છીએ અને એની અંદર પણ આ જ વાતો હતી કે નેવું ટકા અરજીઓ ફરજિયાતપણે મળવી જોઈએ જો નેવું ટકા અરજીઓ ન મળે તો આપણે શેરની વહેંચણી કરી શકતા નથી ઇન શોર્ટ આપણે કંપની માટે જે શેર મૂડી ભેગી કરવાના છીએ એ થઈ શકતી નથી ફરીથી પાછા જે અરજીઓ આવી હોય છે પરત આપવી પડે છે એટલે નેવું ટકા અરજીઓ મળવી જરૂરી છે ત્યારબાદ સાતમો મુદ્દો જો કંપની સેબી દ્વારા નિયત કરેલ ધોરણમાં આવતી હોય તો શેર ફક્ત બુક બિલ્ડિંગની પ્રક્રિયા દ્વારા જ બહાર પાડી શકાશે બુક બિલ્ડિંગ શબ્દ એવો હતો કે લઘુત્તમ કિંમત અને મહત્તમ કિંમત આ બંને વચ્ચે જે નક્કી થાય છે એમાં જે શેરની કિંમત નક્કી થાય એ ધોરણ પ્રમાણે એ કિંમત પ્રમાણે જ એ સેબી દ્વારા નિયત કરેલ ધોરણમાં એ શેરની વહેંચણી કરવામાં આવે છે એટલે સેબી દ્વારા નિયત કરેલ ધારાધોરણમાં આવતી હોય તો શેર ફક્ત ને ફક્ત બુક બિલ્ડિંગની પ્રક્રિયા દ્વારા જ બહાર પાડી શકાય ત્યારબાદ આઠમો મુદ્દો છે કે કંપનીએ અગાઉથી નક્કી કરેલ ભાવે જ શેર બહાર પાડેલ હોય તો કંપનીએ પત્ર અને જો શેર બુક બિલ્ડિંગ દ્વારા શેર બુક બિલ્ડિંગ દ્વારા બહાર પાડેલ હોય તો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ સેબી દ્વારા સેબી પાસે અગાઉથી મંજૂર કરાવવું જરૂરી છે જો અહીંયા ખાસ મિત્રો આ સમજવા જેવી વાત છે કે અગાઉથી જ નક્કી થયા હોય જે શેરની ભાવ તો એ કંપનીએ પત્ર અને જો શેર બુક બિલ્ડિંગ દ્વારા બહાર પાડેલ હોય તો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ એટલે કે આ એક આખી પ્રક્રિયા છે અને એ સેબી પાસે અગાઉથી મંજૂર કરાવવું જોઈએ કે ભાઈ અમે આ જ કિંમતે શેર બહાર પાડવાના છીએ કોઈ જાતનો અમારા શેરના કિંમતમાં ફરક થવાનો નથી એટલે એમાં લઘુત્તમ કિંમત ગુરુ મહત્તમ કિંમત શેરની અરજીઓ આવેલી જે રકમની જે મહત્તમ કિંમત છે આ કોઈ ધ્યાનમાં રાખવાના નથી અગાઉથી જ અમારે નક્કી છે કે ભાઈ સો રૂપિયાનો જ શેર છે અને એ સો રૂપિયામાં જ અમે આપવાના છીએ તો આવું રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ અગાઉથી આપણે સેબી પાસેથી મંજૂર કરાવવું પડે છે ત્યારબાદ નવમો મુદ્દો છે કે બહાર પાડેલ શેરની દાર્શનિક કિંમત ઓછામાં ઓછી પાંચ ટકા રકમ અથવા સેબી દ્વારા નિર્ધારિત કરેલ રકમ શેર અરજી સાથે મંગાવેલ હોવી જોઈએ હવે સમજો કે સો રૂપિયાની કિંમતનો શેર હોય તો ઓછામાં ઓછી પાંચ ટકા લખે કેટલા તો કે પાંચ રૂપિયાની રકમ એ નિર્ધારિત અથવા તો સેબી આપણને એવું કહે કે તમારે દસ રૂપિયા ઓછામાં ઓછા શેર અરજી સાથે મંગાવવાના છે તો સેબીએ જે નક્કી કર્યું છે એ પ્રમાણે અથવા પાંચ રૂપિયા એટલે કે પાંચ ટકા લેખે આપણે શેરની કિંમત જે છે એ કિંમત મંગાવેલી હોવી જોઈએ અરજી સાથે માન્ય શેર બજારો સાથે સમજૂતી કરેલી હોવી જોઈએ માન્ય શેર બજારો તમને અલગ અલગ આપણે આગળ પણ ચર્ચા કરી હતી એના જે માન્ય શેર બજારો છે એની સાથે આપણે સમજૂતી હોવી જોઈએ એને આપણે અગાઉથી જાણ કરવી જોઈએ કે અમે આ રીતની કંપની ચાલુ કરવાના છીએ એનું જે કંઈ પણ ફોર્મેશન એના જે કાંઈ પણ દસ્તાવેજ છે આપણે એને પહોંચાડવા જરૂરી બને છે એની સાથે સમજૂતી કરાર કરેલા હોવા જોઈએ ત્યારબાદ ફાળવેલ શેર ડીમેટ ખાતામાં જમા કરવા માટે જે તે ડિપોઝિટરી કંપની સાથે સમજૂતી કરેલી હોવી જોઈએ ડિપોઝિટરી એટલે જેની આપણે ડીમેટ ખાતું છે તો એ ડીમેટ ખાતાની અંદર જે જેની જે કંપનીની અંદર આપણું ડીમેટ ખાતું છે એને અને કંપનીએ આ બંને વચ્ચે સમજૂતી એના વચ્ચે કરારો થયેલા હોવા જોઈએ ત્યારબાદ ચર્ચા કરીએ તો વિજ્ઞાપન પત્રમાં લઘુત્તમ ભરણાનો ઉલ્લેખ અને તેની અસરો અસર જણાવવી જોઈએ વિજ્ઞાપન પત્રમાં લઘુત્તમ ભરણાનો ઉલ્લેખ કેટલી ઓછામાં ઓછી આપણે રકમ ભેગી કરવાના છીએ અને એની અસર એને ક્યાં ક્યાં વાપરવાના છીએ એ પણ આપણે વિજ્ઞાપન પત્રમાં જણાવવું પડે ત્યારબાદ જાહેર ભરણા માટે સેબી દ્વારા નક્કી કરેલ કંપનીની લઘુત્તમ નેટવર્થ હોવી જોઈએ જાહેર ભરણા માટે સેબી દ્વારા એટલે સેબીએ જે નક્કી કરેલું છે જાહેર ભરણું એમાં લઘુત્તમ ઓછામાં ઓછી જે કિંમત છે એ કિંમત એની અંદર દર્શાવેલી હોવી જોઈએ નક્કી કરેલી હોવી જોઈએ જો જાહેર ભરણામાં સ્થાપકોએ શેર ખરીદ્યા હોય જાહેર ભરણામાં સ્થાપકોએ શેર ખરીદ્યા હોય તો તે શેર સેબીએ નક્કી કરેલ સમય સુધી વેચી શકાશે નહીં એટલે ખાસ અહીંયા સમજો કે હું કંપનીનો સ્થાપક હો અને મેં શેર ખરીદ્યા હોય તો સેબીએ જે મને સમયગાળો આપ્યો છે દાખલા તરીકે સેબી દ્વારા નક્કી થયેલો સમયગાળો ત્રણ વર્ષ છે તો હું ત્રણ વર્ષ સુધી એ શેર વેચી શકું નહીં એની વેચ એનું હું વેચાણ કરી શકતો નથી એનો માલિકીનો હકનો ફેરબદલ કરી શકતો નથી એટલે આ પણ એક મહત્વનો મુદ્દો છે કે સ્થાપકોએ જો શેર ખરીદ્યા હોય તો નક્કી કરેલો સમય કોણે નક્કી કરેલો તો કે સેબીએ નક્કી કરેલો સમય સુધી આપણે વહેંચી શકતા નથી મિત્રો જે કે ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને વધુને વધુ વિદ્યાર્થી સુધી શેર કરો બે નું બટન દબાવો કે જેનાથી નવા નવા વિડીયોની અપડેટ આપણા સુધી સરળતાથી મળી શકે આજની આજના જે ટૉપિકની અંદર આપણે શીખ્યા શેર વહેંચણીની જે નિયંત્રણો કાયદેસરના જે નિયંત્રણો છે નિયંત્રણોની ચર્ચા કરી હવે આગળના ટોપિકની અંદર અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણી વચ્ચેનો જે તફાવત છે એ તફાવત આપણે આગળના ટોપિકની અંદર સમજવાના છીએ ધન્યવાદ જય હિન્દ જય ભારત